नमस्कार मित्रों, वीडियो में आपनु स्वागत छे। मित्रों 2003 में आवेली ऋतिक रोशन नी ब्लॉकबस्टर हिंदी मूवी कोई मिल गया याद हशे। आ फिल्म में एक परग्रही जीव नु कैरेक्टर छे जेनु नाम होय छे जादू। तुम्हें आँखों में बसाया, तुम्हें दिल में बिठाया, अब कर लो निभाने का। तो मित्रों शुं तमने खबर छे, बीजा ग्रहमांथी पृथ्वी ऊपर आवी पड़ेला आ एलियन्स ना कैरेक्टर ना कोच्चुम नी अंदर जे अभिनेता होय छे ए कोण छे? तो जाणी लो मित्रों, आ जादू ना कोच्चुम मां जे छुपाया हता ए अभिनेता आपणी गुजराती फिल्मों ना जाणीता कलाकार हता इंद्रवदन पुरोहित। केटलाक दर्शको एने श्यामजी लाठिया कहे छे, परंतु मित्रों श्यामजी लाठिया एना जेटली ज कदकाठी धरावता एक बीजा हास्य कलाकार छे जेमणे एकमात्र गुजराती फिल्म केसर भीनामां अभिनय आप्यो हतो। अने अत्यारे तमे स्क्रीन उपर एनी वीडियो क्लिप जोई रह्या छो जे इंद्रवदन पुरोहितथी एकदम अलग लागे छे, परंतु टेप रेकॉर्डरना युगमां एनी 42 वर्षनो बाबो नामनी एक ऑडियो कैसेट खूब ज लोकप्रिय थई हती, एने लीधे इंद्रवदन पुरोहितने पण लोकोए श्यामजी लाठिया मानी लीधा। परंतु अत्यारे तमे जेने स्क्रीन उपर जोई रह्या छो ये कलाकार जेमणे केटली गुजराती फिल्मों में रमेश मेहता साथे कॉमेडी करीने गुजरातना दर्शकोनुं मनोरंजन कर्युं छे ए छे इंद्रवदन पुरोहित। मनची ने हूँ ने मनची बे बे ही जाय मालिकोर हां एबी मालिकोर हां मायरानी मालिकोर बीजे क्या ए वेता भैया मनची ना आ मोटा भाई मोटा बापू તમારા વિના મારી વાત કોઈ નહીં સાંભળે, શું કયો તો? હાચું હોઈ જાવ તઈ, અને નીંદર ચડે છે અને મને વાતો કરવાની અડપ ચડે છે। તમારી દીકરીને ઝડ તૈયાર કરો, આ મૃત્યુ આવી ગયો છે। ક્યાં છે? ક્યાં છે? આ રહ્યો, તમારી સામે ઉભો છે। બોલે તું? હા હું। જુઓ, હવે હું ગામનો મુખી થયો છું, અને લાખા વણજારાએ મને ગામની વાવ ગાળવા માટે 1000 કોરી આપી છે। મરતી માના વેણ ભૂલી ગયો, પરણ્યાની પહેલી રાતે પટારો ખોલવાનું વચન એ ચૂકી ગયો, અરે આપણા કુળના અવગત્ય જીવનો ઉદ્ધાર કરવાનું એ ભૂલી ગયો। ઉઘાડ પટારો, ઉઘાડ પટારો, ઉઘાડ પટારો। ઉઘાડું છું, ઉઘાડું છું। મંદિરમાં જ ઉઘાડો। આજકાલના ધણી ધણીયાણી ઘર તો ઘર, પણ મંદિરમાં ઝઘડો કર્યા વગર હલતું નથી। અરે પણ મહારાજ, હું તારી કે એની વાત સાંભળવા નથી માંગતો। હું કહું છું કે આમ લગન કર્યા પછી જયારે કજિયા કરવાતા ને, તો પછી પૈણા શું કામ? એ બેટા કોને કે છે? હું તો તારો દાદો છું, હિંચકો, સમજો? મારો દાદો? હા, એટલે મારા બાપનો બાપ? મારો બાપ? હા, એક ઘૂંટ મારું તો પૂરો જન્મનું જાણું, અને બીજો ઘૂંટ મારું તો બીજાના જન્મનું જાણું। માત્ર 4.4 ફૂટની નીચી હાઈટ ધરાવતા આ અભિનેતાએ પોતાની આ શારીરિક ઉણપની પરવા કર્યા વગર કલા પ્રેમીઓને પોતાની અભિનય કલાથી પરિચિત કરાવ્યા હતા। તો ખાતરી આપું છું, સાંભળ, આ ઘરમાં કોઈ કૂતરી છે? હા હા, એક કૂતરી છે, એને ગમે તેટલી કાઢી મૂકે ને તોય રૂપાનો કીડો નથી મેલતી। બસ, તો એ કૂતરી જ રૂપાની રખેવાળી કરે છે, અને એ જ એની ગયા જન્મની સાચી માં છે। એ જો ગયા જન્મમાં રૂપાની સાચી માં હતી, તો ગયા જન્મમાં હું રૂપાની શું હતી? કૂતરી। 1949 ની સાલમાં ગુજરાતના ચાણોદમાં જન્મેલા ઇન્દ્રવદન જયશંકર પુરોહિત પ્રથમ વડોદરાની ઘડિયાળી પોળના કોલાખાડીમાં વર્ષો સુધી રહ્યા હતા।
અને એ દરમિયાન તેમણે ગુજરાતી ફિલ્મ ખાપરો જવેરીમાં એક નાનકડી ભૂમિકા પણ કરી હતી. 1981માં તેઓ મોટા ભાઈ વિનોદ ચંદ્ર પુરોહિત સાથે મુંબઈ આવ્યા. પોતાની ટૂંકી હાઇટવાળા આર્ટિસ્ટની જ્યાં જરૂર હોય ત્યાં કામ માંગવા માટે મુંબઈના ફિલ્મના સ્ટુડિયોમાં ખૂબ ધક્કા ખાધા હતા, પરંતુ સંઘર્ષ અને મહેનતના અંતે સફળતા જરૂર મળે એ ન્યાયે 1981માં તેઓને અનિલ કપૂર જેકી શ્રોફની ફિલ્મ યુદ્ધમાં એક ભૂમિકા મળી અને આ ભૂમિકાથી તેઓનો બોલિવૂડમાં પ્રવેશ થયો. ત્યાર પછી તો આ કલાકારે હિન્દી ગુજરાતી સહિત અંદાજે 200 જેટલી ફિલ્મોમાં પોતાની અભિનય કળાથી સૌનું મનોરંજન કરાવ્યું છે. પોતાની અભિનયની સફર દરમિયાન જ આ કલાકારની મુલાકાત પોતાના જેટલી જ હાઈટ ધરાવતી અભિનેત્રી રેખા સાથે થઈ. આ અભિનેત્રીમાં એમને પોતાની જીવન સાથે દેખાતી હોવાથી ઇન્દ્રવદન પુરોહિતે એમની સાથે લગ્ન કર્યા. આ અભિનેત્રી પણ તેજાબ, નંબરી આદમી, રંગ અને તહેલકા જેવી કેટલીક ફિલ્મોમાં જોવા મળે છે. લગ્ન કર્યા પરંતુ અમારા જેવી જ શારીરિક ઉણપવાળા સંતાનો જન્મે એમને પણ આ દુનિયાની ઉપેક્ષાનો સામનો ન કરવો પડે એવા નિર્ણય સાથે આ દંપતીએ સંતાન પ્રાપ્તિનું સુખ માંડી વાળ્યું હતું. ફોટોમાં દેખાતી આ બાળ કલાકાર એમની પુત્રી નથી પરંતુ એક ચાઇલ્ડ આર્ટિસ્ટ છે. 200 જેટલી ગુજરાતી ફિલ્મો ઉપરાંત બાલવીર અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેવી સિરિયલોમાં પણ આ છોટું દાદા દેખાયા હતા. ગુજરાતી ફિલ્મોના પ્રસિદ્ધ કોમેડિયન રમેશ મહેતાના જોડીદાર તરીકે અને બોલિવૂડમાં છોટું દાદા તરીકે ઓળખાતા અભિનેતાએ 28 સપ્ટેમ્બર 2014 રોજ હૃદયરોગના હુમલાને કારણે 68 વર્ષની ઉંમરે પ્રાણ છોડી દીધા હતા. આજે પણ ગુજરાતી ફિલ્મોની કોમેડીમાં એમણે કરેલી ભૂમિકાઓ વિસરાતી નથી. હજારો દર્શકોને હસાવનારા અને પોતાની શારીરિક ક્ષતિને અવગણીને એ ઉણપને જ વિશેષતા બનાવી મનોરંજન પીરસનારા આ કલાકારના દિવંગત આત્માને શાંતિ મળે એવી પ્રભુ પ્રાર્થના. ધન્યવાદ.